नमस्कार विद्यार्थियों, धोरण छ गुजरातीमां आज आप पुनरावर्तन रूपे पाठ 13 सागरकांठानो प्रवास जे प्रवास वर्णन प्रकारनो पाठ छे एना प्रश्नोना जवाबनो पुनरावर्तन करीशुं। पाठना लेखक छे रघुवीर चौधरी। एमां जे प्रश्न आप्या छे ए तमे ध्यानपूर्वक समझीने अभ्यास करजो जेथी तमने परीक्षामां एना जवाब लखवामां सरळता रहे। प्रश्न नंबर 1 सूचना छे, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षर प्रश्ननी सामे खानामां लखो। पहेलो प्रश्न छे, वर्ग शिक्षके 3 विद्यार्थीओनी समिति केम नीमी हती? विकल्प छे ए शाळा व्यवस्था माटे, बी वर्गनी शिस्त माटे, सी प्रवास स्थळ नक्की करवा अने डी बोर्ड पर समाचार लखवा। तो एनो साचो विकल्प छे सी प्रवास स्थळ नक्की करवा माटे। बीजो प्रश्न, शिक्षक सोमनाथ भाई विद्यार्थी ने एना जन्मदिने शू आपता? एना विकल्प छे ए शुभेच्छा, बी मिठाई, सी पुस्तकों, डी जीवन अंगे सूचनों। साचो विकल्प छे ए शुभेच्छा। त्रीजो प्रश्न, प्रवास समितिना 3 सभ्यों कयू जोड़कू साचू छे? आपणे पाठ सीख्या एमां जोयुं के शिक्षके 3 विद्यार्थीओने प्रवास समितिना सभ्यो तरीके नीम्या हता, तो एमां कयू जोड़कू साचू छे? एना माटे विकल्प आप्या छे आपणने ए रेवती, अरुण अने बिंदु, बी मां छे रेवा, तरुण अने सिंधु, अने सी छे रेवती, वरुण अने सिंधु, डी छे करुणा, रेवा अने सिंधु। साचो विकल्प छे सी रेवती, वरुण अने सिंधु। चौथो प्रश्न, जन्मदिननी शुभेच्छा माटे लखायेला शुभाषितमां कोनું નામ હતું? અહીંયા આપણને 4 નામ આપ્યા છે, એમાંથી કોનું નામ જન્મદિવસની શુભેચ્છા માટે હતું એ આપણે જવાબમાં લખીશું। વિકલ્પ છે એ રેવતીનું, બી વરુણનું, સી અમીનું, ડી સિંધુનું। જવાબ છે ડી સિંધુનું। પાંચમો પ્રશ્ન, સિંધુએ કઈ બાબત અંગે સમિતિનો અભિપ્રાય જાહેર કર્યો? વિકલ્પ છે એ પ્રવાસના સ્થળ અંગે, બી મીઠાઈ વહેંચવા અંગે, સી ઇનામ વિતરણ અંગે, ડી રમત ગમતમાં ભાગ લેવા અંગે। તો સાચો વિકલ્પ છે એ પ્રવાસના સ્થળ અંગે। છઠ્ઠો પ્રશ્ન સમજો, સિંધુએ જાહેર કરેલા પ્રવાસના સ્થળોમાં કયા સ્થળનું નામ નથી? સિંધુએ પ્રવાસ સ્થળ માટે જે સ્થળ જાહેર કર્યા હતા એમાં કયું સ્થળ પ્રવાસ માટે નથી એનું નામ આપણે શોધવાનું છે। વિકલ્પ છે એ માંડવી, બી માધવપુર, સી તિથલ અને ડી દ્વારકા। સાચો જવાબ છે ડી દ્વારકા। સાતમો પ્રશ્ન, પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ લેખના લેખક કોણ છે? પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ આ લેખના લેખક કોણ છે? વિકલ્પ છે એ સ્વામી દેવાનંદ, બી સ્વામી નિજાનંદ, સી સ્વામી આનંદ અને ડી સ્વામી પૂર્ણાનંદ। સાચો જવાબ છે સી સ્વામી આનંદ। આઠમો પ્રશ્ન, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ આ પંક્તિના લેખક કોણ છે? વિકલ્પ એ રઘુવીર ચૌધરી, બી ઝવેરચંદ મેઘાણી, સી ઉમાશંકર જોશી, ડી રાજેન્દ્ર શાહ। સાચો વિકલ્પ છે બી ઝવેરચંદ મેઘાણી। નવમો પ્રશ્ન, સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કોને કહેવામાં આવે છે? એના વિકલ્પ છે એ વેરાવળને, બી ભાવનગરને, સી દીવને, ડી માધવપુરને। તો સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન
એનો સાચો જવાબ છે ડી માધવપુરને. દસમો પ્રશ્ન, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળનું નામ શું છે? વિકલ્પ છે એ મહુવા, બી પોરબંદર, સી સાબરમતી, ડી દ્વારકા. સાચો જવાબ છે બી પોરબંદર. અગિયારમો પ્રશ્ન, ઝૂલેલાલના ગીત કોણ ગાય છે? વિકલ્પ છે એ પારસીઓ, બી સિંધીઓ, સી પંજાબીઓ, ડી રાજસ્થાનીઓ. તો એનો સાચો વિકલ્પ છે બી સિંધીઓ. બારમો પ્રશ્ન, ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર કોણે ગણવામાં આવે છે? વિકલ્પ છે એ માધવપુરને, બી દ્વારકાને, સી દીવને, ડી વેરાવળને. એનો સાચો જવાબ છે બી દ્વારકાને. વિદ્યાર્થીઓ, આ પાઠ આપણે શીખી ગયા છીએ. સ્વાધ્યાય પોથીના અને સ્વાધ્યાય અભ્યાસના પ્રશ્નોત્તર પણ આપણે શીખી ગયા છીએ. આ પુનરાવર્તન રૂપે આપણે ફરીથી વાંચીએ છીએ તો તમને જવાબ આવડતા જ હશે, બરાબર. છતાંય જોડણીમાં પણ ભૂલ ના થાય એના માટે ફરીથી એકવાર તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો, જેથી સારામાં સારા માર્ક્સ મેળવી શકાય. પ્રશ્ન નંબર 2ની સૂચના છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે, છેલ્લે કયા સ્થળનો પ્રવાસ યોજાઈ ગયો હતો? આ પાઠના આધારે આપણે જવાબ લખવાનો છે કે છેલ્લે આબુ અંબાજીનો પ્રવાસ યોજાઈ ગયો હતો. તમારે શું યાદ રાખવાનું? આબુ અંબાજીનો, બરાબર. પ્રશ્નમાં કે ઘણા બધા શબ્દો આપેલા છે કે છેલ્લે કયા, એ પ્રશ્નસૂચક શબ્દ છે, ત્યાં આપણે લખવાનું આબુ અંબાજી, બરાબર. તો છેલ્લે આબુ અંબાજીનો પ્રવાસ યોજાઈ ગયો હતો, કયા સ્થળનો, એની જગ્યાએ આપણે જવાબ લખ્યો આબુ અંબાજીનો, બરાબર. બીજો પ્રશ્ન છે, મીઠાઈના પડીકામાંની સુખડી કેવી હતી? તો કેવી એ પ્રશ્નસૂચક શબ્દ છે, આપણે જવાબ લખીશું મીઠાઈના પડીકામાંની સુખડી મોહનથાળ જેવી પોચી હતી. જવાબમાં આપણે કયા શબ્દો મૂક્યા? તો મોહનથાળ જેવી પોચી. ત્રીજો પ્રશ્ન સમજો, ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે કયું ગીત ગાયેલું? એનો જવાબ છે ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ ગીત ગાયેલું છે. વિદ્યાર્થીઓ, યાદ રાખવાનું છે વાક્ય તમારે, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ, અને આશ્ચર્ય ચિહ્ન પણ કરેલું છે. ચોથો પ્રશ્ન, સોમનાથભાઈએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને કયા કયા સ્થળોના નામ લખ્યા? યાદ રાખવાના છે જવાબ, સોમનાથભાઈએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયા કિનારાના આ નામ લખ્યા. અહીં સુધી તમારે અંદર આપેલું જ છે. હવે કયા કયા સ્થળ છે યાદ રાખો, કોટેશ્વર, નારાયણ સરોવર, માંડવી, બેટ દ્વારકા, દ્વારકા અને માધવપુર. પાંચમો પ્રશ્ન, માધવપુરના સમુદ્ર કિનારે કઈ ત્રણ નદીઓ મળે છે? જવાબ, માધવપુરના સમુદ્ર કિનારે ભાદર, ઓજત અને મધવંતી નદીઓ મળે છે. કઈ કઈ ત્રણ નદીઓ? ભાદર, ઓજત અને મધવંતી. તમારે જવાબ પૂરા વાક્યમાં લખવાનો હોય. છઠ્ઠો પ્રશ્ન, ઝૂલેલાલ કોનો અવતાર મનાય છે? ખૂબ સરળ જવાબ છે, ઝૂલેલાલ વરુણ દેવનો અવતાર મનાય છે. ઝૂલેલાલ વરુણ દેવનો અવતાર મનાય છે. સાતમો પ્રશ્ન, સાહેબની રજા લઈને સિંધુ કયું ગીત ગાય છે? જવાબ, સાહેબની રજા લઈને સિંધુ આ ગીત ગાય છે, ઓ લાલ મેરી રખિયો બલા ઝૂલે લાલ. આઠમું, વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ આપો. જવાબ, વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ મનાર અલંગ છે. મનાર અલંગ છે.
પ્રશ્નની સૂચના છે પ્રશ્ન 3ની, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પહેલો પ્રશ્ન છે, સોમનાથના પ્રભાસ ક્ષેત્રની કઈ વિશેષતા છે? જવાબ, સોમનાથના પ્રભાસ ક્ષેત્રની વિશેષતા છે કે તે મનુષ્યના પુરાતન નિવાસનનું કેન્દ્ર છે. આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી છે. અહીંનું મંદિર અનેક વાર તૂટ્યું છે. બીજો પ્રશ્ન, દાંડી શા માટે પ્રખ્યાત છે? જવાબ, અંગ્રેજોએ મીઠા પર વેરો નાખ્યો ત્યારે ગાંધીજીએ દાંડી યાત્રા દ્વારા એનો વિરોધ કર્યો હતો. તેથી દાંડી ગાંધીજીની દાંડી યાત્રા માટે પ્રખ્યાત છે. ત્રીજો પ્રશ્ન, ગુજરાતીઓ દરિયાખેડુ શા માટે કહેવાય છે? જવાબ, ગુજરાતીઓ દરિયાને ખેડીને દૂર દૂર વેપાર માટે જાય છે. તેઓ સાહસિક છે, તેથી દરિયાખેડુ કહેવાય છે. પ્રશ્ન નંબર 4ની સૂચના, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે એ આપણે લખવાનું છે. પહેલું વાક્ય છે, સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. આ વાક્ય કોણ બોલે છે આપણે લખીશું જવાબ. આ વાક્ય શિક્ષક સોમનાથ સાંભળે એ રીતે રેવતી વરુણને કહે છે. આ વાક્ય કોણ બોલે છે? તો રેવતી. કોને કહે છે? વરુણને. પણ કેવી રીતે કહે છે? તો શિક્ષક સોમનાથ સાંભળે એ રીતે. બીજું વાક્ય છે, લોથલ અને તિથલને કશો સંબંધ ખરો? લોથલ અને તિથલને કશો સંબંધ ખરો? જવાબ, આ વાક્ય વરુણ બોલે છે ને શિક્ષક સોમનાથને કહે છે. ત્રીજું છે, ઓ લાલ મેરી પત રખિયો બલા ઝૂલે લાલણ. ઓ લાલ મેરી પત રખિયો બલા ઝૂલે લાલણ. આ વાક્ય પંક્તિ છે. આ પંક્તિ સિંધુ વર્ગ સમક્ષ ગાય છે. આ વાક્ય પંક્તિ સિંધુ વર્ગ સમક્ષ ગાય છે. પ્રશ્ન નંબર 5ની સૂચના, વ્યાકરણના પ્રશ્નો શરૂ થાય છે અહીંયાથી. નીચેના શબ્દો જોડણી સુધારીને લખો. અહીંયા જે શબ્દો આપ્યા છે આપણને જોડણી અશુદ્ધ છે મતલબ ખોટી જોડણી સાથે છે, આપણે સુધારીને સાચી જોડણી લખીશું. વિદ્યાર્થી, તો વી છે એ દીર્ઘઈને બદલે હ્રસ્વઈ કરીશું આપણે, અને થી છે એને દીર્ઘઈ કરીશું. તો આપણે આમાં બે સુધારો કરી અને વિદ્યાર્થી શબ્દ લખીશું. તમે પણ વિદ્યાર્થી છો તો જોડણી બરાબર ધ્યાનપૂર્વક સમજો અને આ રીતે જ લખવાની હોય છે. બીજું છે સમિતિ, તો સમિતિમાં મી અને તી બંને હ્રસ્વઈ લખાશે, આ રીતે લખાશે. ત્રીજું છે વૃંદાવન, તો વૃંદાવનમાં આ જે હ્રસ્વ ઉ છે આપણે ઊંધું કરવાનું છે અને વૃંદાવન લખીશું, પાછળ નથી કરવાની. ચોથું છે પ્રાચીન, તો પ્રાચીનમાં ચી દીર્ઘઈ લખવાનો છે, આ રીતે લખાશે પ્રાચીન. પ્રતિનિધિ, એમાં પણ તી ની અને ધી આ ત્રણેય રસવઈ કરી અને આપણે સાચી જોડણી લખીશું, પ્રતિનિધિ. એવી રીતે પૌરાણિકમાં કઈ ભૂલ છે? તો અણ જે છે એ રસવઈ કરવાનો છે અને લખીશું ફરીથી સુધારીને આ રીતે પૌરાણિક. પ્રશ્ન નંબર 6ની સૂચના, નીચેના શબ્દોના 2-2 સમાનાર્થી શબ્દો લખો. પહેલો શબ્દ છે નજર, એના સમાનાર્થી શબ્દ છે દ્રષ્ટિ અને લક્ષ્ય. બીજો શબ્દ છે પર્વત, સમાનાર્થી શબ્દ છે પહાડ અને ગીરી. ત્રીજો શબ્દ છે સ્થળ, સમાનાર્થી શબ્દ થશે જગા અને સ્થાન.
ચોથો શબ્દ છે કુદરત, એના સમાનાર્થી શબ્દમાં લખીશું નિસર્ગ અને પ્રકૃતિ. વિદ્યાર્થીઓ, અહીંયા જે આપણે શબ્દ લખ્યા, પર્યાયવાચી શબ્દ પણ કહેવાય આને, તો જે શબ્દ આપેલો છે એના જેવો જ અર્થ ધરાવતો આપણે બીજો શબ્દ લખીએ એટલે સમાનાર્થી શબ્દ કહેવાય. તો આના સિવાય પણ ઘણા બધા શબ્દો આપણને મળતા હોય છે. અહીંયા આપણી પાસે બે શબ્દ માંગ્યા છે એટલે આપણે બે શબ્દ લખ્યા. હવે પ્રશ્ન નંબર 7ની સૂચના, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. અહીંયા જે શબ્દો આપ્યા છે એ શબ્દોના આપણે વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દો લખવાના છે. તમે અભ્યાસ કરશો એટલે ખ્યાલ આવી જશે. પહેલો શબ્દ છે અમી, તો અમી એટલે અમૃત. એનો વિરુદ્ધાર્થી શબ્દ છે ઝેર. બીજો શબ્દ છે જન્મ, અને એનો વિરુદ્ધાર્થી શબ્દ છે મૃત્યુ. ત્રીજો શબ્દ છે માન, વિરુદ્ધાર્થી શબ્દ છે અપમાન. ચોથો શબ્દ છે ઉદાર, વિરુદ્ધાર્થી શબ્દ છે કંજૂસ. પાંચમો શબ્દ છે શાપ, અને વિરુદ્ધાર્થી શબ્દ થશે આશીર્વાદ. છઠ્ઠું શરૂઆત, વિરુદ્ધાર્થી શબ્દ થશે અંત. સાતમો શબ્દ છે વિશાળ, વિરુદ્ધાર્થી થશે સાંકડું. આઠમો શબ્દ સૂર્યોદય, એનો વિરુદ્ધાર્થી શબ્દ છે સૂર્યાસ્ત. સૂર્યોદય એટલે સૂર્ય ઉગવાની જે ક્રિયા છે એને સૂર્યોદય કહેવાય, અને સૂર્ય અસ્ત પામે આથમે છે એને સૂર્યાસ્ત કહેવાય. હવે પ્રશ્ન નંબર 8ની સૂચના, નીચેના શબ્દ સમૂહો માટે એક એક શબ્દ લખો. પહેલો જે શબ્દ સમૂહ છે, કોઈ સમૂહના નેતા તરીકે ચૂંટાયેલી કે નિયુક્ત થયેલી વ્યક્તિ, એને એક શબ્દમાં કહેવું હોય તો પ્રતિનિધિ કહેવાય. પ્રતિનિધિ એટલે કોણ? તો નેતા તરીકે ચૂંટાયેલી વ્યક્તિ. બીજો, પ્રભુનો કે મહાપુરુષનો સંસારમાં જન્મ થવો, એને શું કહેવાય? અવતાર. જન્મ થવો પણ કોનો? તો કે પ્રભુનો કે મહાપુરુષનો. સંસારમાં જન્મ થાય એને કહેવાય અવતાર. ત્રીજું છે, વાહનો દ્વારા પરદેશનો વેપાર ખેડવો, એને કહેવાય વહાણવટુ. વહાણવટુ. ત્યાર પછી ચોથો શબ્દ સમૂહ છે, દરિયાઓની મુસાફરી કરનાર. હવે એના માટે આપણને ત્રણ શબ્દ આપ્યા છે. દરિયાખેડુ પણ કહેવાય એને, વહાણવટી પણ કહેવાય, અને ખલાસી પણ કહેવાય. પાંચમો શબ્દ સમૂહ છે, સત્યના પાલનનો આગ્રહ, સવિનય કાનૂન ભંગની લડત. એના માટે એક શબ્દ છે સત્યાગ્રહ. શું કહેવાશે? સત્યાગ્રહ. હવે પ્રશ્ન નંબર 9ની સૂચના સમજો, નીચેના વાક્યોના ક્રિયાપદો ઘટના દર્શાવે છે કે સ્થિતિ તે જણાવો. અહીંયા પહેલું વાક્ય આપેલું છે આપણને, ગોમેરજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. આમાં ક્રિયાપદ કયું છે? તો જઈ રહ્યા હતા. એ ઇંગ્લેન્ડ જવાની અહીંયા ઘટના દર્શાવે છે એટલે આપણે અહીંયા દર્શાવીશું ઘટના. ત્યાર પછી બીજું વાક્ય છે, ત્યાં રઘુનાથ ભટ્ટ સહકુટુંબ ગંગારામ તથા જીવરામ ભટ્ટ છે. તો છે મતલબ ત્યાં રહે છે એ ક્રિયા બતાવે છે એટલે આ ક્રિયાદર્શક પદ છે. અને આ એમની ત્યાં રહેવાની સ્થિતિ દર્શાવે છે એટલે આપણે લખીશું અહીંયા સ્થિતિ. ત્યાર પછી ત્રીજું વાક્ય છે, નિરંજને મને પત્ર આપ્યો. તો આપ્યો એ આપવાની ક્રિયા દર્શાવે છે એટલે ક્રિયાપદમાં આપણે લખીશું આપ્યો. હવે આ શું છે? પત્ર આપવાની ઘટના દર્શાવે છે એટલે આપણે અહીંયા લખીશું ઘટના. ચોથું, આંધળો પણ વાંચી શકે એવા મોટા દીવા જેવા અક્ષર છે.
અહીંયા તમે જોશો કે છે એ ક્રિયાપદ છે અને શું દર્શાવે છે તો સ્થિતિ. તમે અહીંયા જોયું કે અહીંયા છે ક્રિયાપદ આવે તો અહીંયા પણ સ્થિતિ દર્શાવી છે, બરાબર. હવે પ્રશ્ન નંબર 10ની સૂચના, નીચેના વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધીને લખો. આપણે ભાષા સજ્જતામાં વિશેષણ કોને કહેવાય અને વિશેષ્ય કોને કહેવાય એ સમજી ગયા છે, એટલે તમને ખ્યાલ આવી જશે. અહીંયા વાક્ય આપ્યું છે એ વાંચો. અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે. તો વિશાળ અને ઉજળો એ શું છે? વિશેષણ. કેમ? તો એ જે દરિયા કિનારો છે એ દરિયા કિનારો કેવો છે? તો વિશાળ અને ઉજળો, એટલે દરિયા કિનારાની વિશેષતા દર્શાવે છે. તો જે વિશેષણ છે એ જેના માટે વપરાયું છે એને આપણે વિશેષ્ય કહીશું. તો દરિયા કિનારો શું થશે? વિશેષ્ય. હવે બીજું છે, સમુદ્ર ઉદાર હૈયે માનવ જાતિને મીઠું પૂરું પાડે છે. હવે આમાં વિશેષણ શું છે? તો ઉદાર. અને કોના માટે વિશેષણ વપરાયું છે? તો હૈયા માટે. આ હૈયું નામ છે, બરાબર. તો આને આપણે વિશેષ્ય કહીશું. હવે પ્રશ્ન નંબર 11ની સૂચના, નીચેના વાક્યોમાં 3 નામપદ અને ક્રિયાપદ શોધી અલગ લખો. વાક્યોમાંથી, અહીંયા નીચેના વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ શોધી અલગ દર્શાવો. વાક્ય છે, મહારાજ ઝાડ પરના માછડે બેઠા હતા. તો નામપદ એટલે સંજ્ઞા દર્શાવતું જે પદ છે એ નામપદ છે. અહીંયા નામપદ કયું છે? તો મહારાજ, ઝાડ અને માછડે. હવે ક્રિયાપદ કયું છે? કઈ ક્રિયા થઈ રહી છે? તો બેઠા હતા. ખ્યાલ આવી ગયો? તો આપણે સંજ્ઞા અને ક્રિયાપદ, જે ક્રિયા દર્શાવતું પદ હોય એને ક્રિયાપદ કહેવાય. તો બેઠા હતા એ ક્રિયાપદ છે. બીજું છે, પહેલવાન હસી પડ્યો. તમને તરત જ ખ્યાલ આવી જશે કે પહેલવાન નામપદ છે અને હસી પડ્યો ક્રિયાપદ છે. ત્રીજું વાક્ય, લાકડામાંથી રમકડા અને ખાંસકી પણ બને છે. તો આમાં નામપદ છે લાકડા, રમકડા અને ખાંસકી, અને બને છે ક્રિયાપદ છે. ચોથું છે, મેં વાડીમાં રીંગણી વાવી છે. તો વાડી અને રીંગણી એ નામપદ છે અને વાવી છે ક્રિયાપદ છે. પ્રશ્ન નંબર 12ની સૂચના સમજો, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શબ્દ છે ઉર, સ્થળ, પ્રવાસી, સૂર્યાસ્ત અને મુગ્ધ. તો આપણે સ્વર પરથી જે શબ્દ હોય એ પહેલાં લઈશું. અહીંયા શબ્દ આપેલો છે ઉર, પછી જોઈશું કક્કો. તો કક્કામાં પ્ર પહેલો આવશે એટલે પ્રવાસી, ત્યાર પછી મુગ્ધ આવશે, સૂર્યાસ્ત આવશે અને છેલ્લો જોડાક્ષર સ્થળ આવશે. તો આ રીતે તમારે શબ્દકોશના ક્રમમાં પણ ગોઠવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે પાઠ 13 સાગરકાંઠાનો પ્રવાસ, એ પાઠ ચોપડીમાંથી પણ વાંચવાનો, અને આપણે જે પ્રશ્નોના જવાબ અત્યારે શીખ્યા એ પ્રશ્નોના જવાબનું પણ વાંચીને પુનરાવર્તન કરી લેવાનું.